કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં હશો નહીં ને? આજે ફરી એક વખત આપણે આ તાસની અંદર મળ્યા છીએ. વિષય ગુજરાતીની અંદર આપણે કવિતા મહેનતની મોસમ એ કવિની સમજ મેળવી અને કાવ્યની સમજ સાથે આપણે કવિનો પરિચય પણ પહેલા તાસની અંદર મેળવ્યો હતો. એ પછી આપણે તાસ નંબર 2 ની અંદર કાવ્યનું સુંદર મજાનું ગાન કર્યું હતું અને ગાનની સાથે સાથે આપણે એની સમજ પણ મેળવી હતી. તો આજે આપણે એ કાવ્યની અંદર આવતા અઘરા જે શબ્દો છે આપણે તેની સંપૂર્ણ સમજ મેળવવાની છે અને એમાંથી કેવા પ્રકારના એમસીક્યુ ટાઈપના પ્રશ્નો પૂછાય છે આપણે એની સમજ મેળવીશું. એ પછી આજે આપણે એમાંથી એક જોડકું જે આવે છે, જોડકા સ્વરૂપનો પ્રશ્ન, એ પણ કેવા પ્રકારે પૂછાય છે એ જોવાનું છે. પછી વિરુદ્ધાર્થી શબ્દો આપણે જોવાના છે અને આપણે આગળ એક વ્યાકરણનો ટોપિક શીખાતા શબ્દકોશનો ઉપયોગ, તો એના આધારે એ જે તમે વ્યાકરણનો ટોપિક ભણ્યા છો એ તમારે અહીંયા પાકો થાય એટલે એનો પ્રશ્ન કઈ રીતે પૂછાય પરીક્ષામાં, તો એની આજે ચર્ચા કરવાની છે. એટલે આજે આપણે પહેલા તો અઘરા શબ્દો વિશે માહિતી મેળવવાની છે. તો બાળ મિત્રો, હું અહીં અઘરા શબ્દ લખું છું તે તમારે જોવાના છે અને પછી નોટબુકની અંદર એને નોંધી લેવાના છે. તો આવો બાળ મિત્રો આપણે પહેલા લખીએ અઘરા શબ્દો. આપણે અહીં અઘરા શબ્દોની નોંધ કરીએ છીએ. તો આપણે પહેલા અઘરા શબ્દો કેવા પ્રકારના પૂછવામાં આવે છે એની અહીંયા વાત કરીએ. તો પહેલો શબ્દ છે સોના વર્ણી. સોના વર્ણી એટલે કે સોના જેવી રંગવાળી, સોનેરી. તો પહેલો શબ્દ લખીશું સોના વર્ણી. સોના વર્ણી, સોના જેવા રંગ વાળી અથવા સોનેરી. તો આ પહેલા શબ્દનો અર્થ છે. આગળ નવો શબ્દ જોઈએ. સીમ, ખેતર કે ગામની હદ. સીમ એટલે શું થશે? ખેતર કે ગામની હદ. તો બીજો શબ્દ જોઈએ સીમ. ખેતર કે ગામની હદ. તો અહીંયા બીજો શબ્દ આપણે જોયો સીમ એટલે શું? આપણું ખેતર, આપણું જે ગામ છે એની હદ. ત્રીજો શબ્દ જોઈએ મેહુલિયો એટલે વરસાદ. મેહુલિયો એટલે વરસાદ. ચોથો શબ્દ જોઈએ કે જેનો અર્થ અહીં આપ્યો છે મહેર એટલે કે મહેર. જોડિયો શબ્દ છે મહેર એટલે એને મહેરના અર્થમાં કીધું છે. તો મહેર એટલે થશે કૃપા અથવા મહેરબાની. શું થશે? મહેર બાની. આગળ શબ્દનો અર્થ મેળવીએ. મોસમ એટલે ઋતુ. મોસમ એટલે શું થશે બાળ મિત્રો? ઋતુ. આગળ એક શબ્દ છે, છઠ્ઠો શબ્દ સમજીએ કે જેનો નદીયુ બહુવચન શબ્દ વાપર્યો છે એટલે નદીઓ. નદીયુ એટલે નદી ઓ. સૌરાષ્ટ્ર ની અંદર
બહુવચન ના આ શબ્દનો ઉપયોગ થાય છે. સૌરાષ્ટ્રની અંદર બહુવચનમાં નદીઓને નદીઓ કહે છે. સાતમો શબ્દ જોઈએ બાળ મિત્રો, તો નીતર્યા એટલે ચોખ્ખા થયા. નીતર્યા, નીતર્યા એટલે ચોખ્ખા થયા. તો અહીંયા એ શબ્દ આપેલો છે. આઠમો શબ્દ જોઈએ બાળ મિત્રો કે લીલા લહેર એટલે કે આનંદ અને સુખ. લીલા લહેર આનંદ અને સુખ. આગળનો શબ્દ જોઈએ બાળ મિત્રો, તો આગળનો શબ્દ લીલો કંચન. લીલો કંચન તો એકદમ લીલો અથવા સોના જેવો. એકદમ લીલો અથવા સોના જેવો. દસમો શબ્દ નો અર્થ જોઈએ બાળ મિત્રો, તો કેવું લોત એટલે કે જુવારનું કણસલું. લોત, જુવારનું કણસલું. આગળ શબ્દ જોઈએ બાળ મિત્રો અહીંયા બીજા, તો કે અગિયારમો શબ્દ જોઈએ બાળ મિત્રો, લુમે ઝુમે. તો અહીંયા અર્થ થશે લુમો ઝૂમી રહી છે. બારમા શબ્દનો અર્થ જોઈએ બાળ મિત્રો, ઉલ્લાસ એટલે ઉલ્લાસ. તેરમો શબ્દ જોઈએ કુંજડિયું. કુંજડિયું એક પક્ષી. અહીંયા બહુવચન શબ્દ પણ છે. પછી છે કિલોલ એટલે કે આનંદ. આગળ વાયરા પવન. સોળ મોલ પાક. સત્તર નીલોળ એટલે ઝૂલવું અથવા ડોલવું. અઢાર પછેડી એટલે એનો અર્થ શું થશે, તો અહીંયા લખ્યું છે કે પાક બાંધવા માટે વપરાતું ચાદર જેવું જાડું એક કપડું. હવે છે રંગે સંગે. રંગે સંગે એટલે કે આનંદ કરતા કરતા એટલે કે બીજો અર્થ છે શાદમાં. એક છેલ્લો અર્થ જોઈએ, તો કે ખળા એટલે કે કણસલા ગુંદીને કે
જોડીને અનાજ છૂટું પાડવાની જગ્યા. તો બાળ મિત્રો, આપણે અહીં અઘરા શબ્દો જોયા, તો સોના વરણી, સોના જેવા રંગ વાળી. એક વખત રિવિઝન કરી લઈએ. સીમ, ખેતર કે ગામની હદ. મેહુલિયો, વરસાદ. મહેર, કૃપા, મહેરબાની. મોસમ, ઋતુ. નદીઓ, નદીઓ. સૌરાષ્ટ્રમાં, સૌરાષ્ટ્રની અંદર બહુવચનનો શબ્દ. નીતર્યા, ચોખ્ખા થયા. લીલા લહેર, આનંદ, સુખ. લીલો કંચન, એકદમ લીલો અથવા તો સોના જેવો. લોત, જુવારનો કણસલો. લૂમે ઝૂમે, લૂમો ઝૂમી રહી છે. ઉલ્લાસ, આનંદ. કુંજળિયું, એક પક્ષી. કિલોલ, આનંદ. વાયરા, પવન. મોલ, પાક. હિલોળ, ઝૂલવું, ડોલવું. પછેડી, પાક બાંધવા વપરાતું ચાદર જેવું જાડું કાપડ. રંગે સંગે, આનંદ કરતા કરતા સાથમાં. ખરા, ખડા. કણસલા ગુંદી અથવા તો જોડીને યા છૂટા પડવામાં આવે છે એ જગ્યા. તો આ છે આપણા અઘરા શબ્દો, જેની નોંધ તમારે તમારી નોટબુકની અંદર કરવાની છે. તો એની નોંધ કરી લેશો. તો બાળ મિત્રો, તમે એની નોંધ કરી લીધી હશે. આપણે આગળ જે બીજો ક્રમ જોવાનો હતો તે જોઈએ. એટલે કે આપણે અહીં એક એમસીક્યુ પ્રકારના પ્રશ્નો કયા પૂછાય એ જોવાના છે. તો આપણે એ પણ લખીશું કે કેવા પ્રકારના એમસીક્યુના પ્રકારો આ કાવ્યમાંથી પૂછાય છે. તો ચાલો મિત્રો, તૈયાર થઈ જજો. તો એમસીક્યુ ના પ્રશ્નો, પહેલો છે, કવિએ કઈ મોસમને મહેનતની મોસમ કહી છે. તમને નીચે ચાર ઓપ્શન આપવામાં આવ્યા છે. ઓપ્શન જોઈએ કયા કયા છે. લણવાની બી ઓપ્શન, વસંત ઋતુઓ સી ઓપ્શન, ચોમાસાની અને ઓપ્શન નંબર ડી શિયાળાની. અહીંયા આપણને ખાનામાં એનો જવાબ લખવાનો છે. આપણે આગળ પછી ચર્ચા કરીશું, પણ અત્યારે પહેલા જોઈ લઈએ કેવા પ્રકારના એમસીક્યુના પ્રશ્નો હોય. પ્રશ્નની નોંધ કરી લઈએ. વરસાદ વરસ્યા પછી સીમ કેવી બને છે. તો એના ઓપ્શન જોઈએ. કંકુવરણી બી, સોના વરણી સી, ઘઉં
वर्णी डी रक्त वर्णी। तीजो प्रश्न, किल्लोल कोण करे छे? ऑप्शन ए चकली, ओ ऑप्शन बी पंखियों, ऑप्शन सी मोर अने डी कुंजड़ी यो। હવે આગળ જોઈએ બાળ મિત્રો, ચાર કવિ લિપિ ગોપીને શું તૈયાર કરવાનું કહે છે? એ આંગણું, બી ઘર, સી ખળા, ને ડી ખેતર। તો બાળ મિત્રો, આ છે આપણા એમસીક્યુ ટાઈપના ચાર પ્રકારના પ્રશ્નો। આવા પ્રકારના બીજા પણ નીકળી શકે, પણ પહેલા આપણે આ પ્રશ્નોને જોઈએ। કવિ, કવિએ કઈ મોસમને મહેનતની મોસમ કહી છે? ચાર ઓપ્શન છે, લણવાની, વસંત ઋતુ, ચોમાસાની ને શિયાળાની। તો કવિ, મેં તમને પહેલા સમજાવ્યું હતું તે જરા યાદ કરો જોઈએ, કઈ ઋતુ કહીએ છીએ? લણવાની, બરાબર ને? તો આપણે જવાબમાં અહીંયા ખાનામાં કરીશું એ લણવાની ઋતુ। મહેનતની મોસમ એ કેવી છે? લણવાની ઋતુ ગીતનું કાવ્ય છે। વરસાદ વરસ્યા પછી સીમ કેવી બને છે? આ છે આપણો બીજો પ્રશ્ન। તો એના ચાર ઓપ્શન છે, કંકુવર્ણી, સોનાવર્ણી, ઘઉવર્ણી કે રક્તવર્ણી। તો કાવ્યની પંક્તિ જ વાંચતા આપણને ખબર પડી જાય, સોનાવર્ણે સીમ બની, મેહુલીએ કીધી મહેર રે ભાઈ, મોસમ આવી મહેનતની। તો પહેલી જ કવિ જે કડી લખે છે એમાં જ કહી દીધી છે કે વરસાદ વરસ્યા પછીની સીમ કેવી લાગે છે? સોનાવર્ણી। તો આપણે અહીંયા લખીશું જવાબની અંદર બી સોનાવર્ણી। કિલોલ કોણ કરે છે? તો આપણે ચિત્ર તમારે યાદ કરવાનું છે અને જવાબ આપવાનો છે। ચાર ઓપ્શન છે અહીં, ચકલી, પંખી, મોર કે કુંજળીઓ। તેમાં પંક્તિ પણ છે, વાતા મીઠા વાયરા ને લેતા મોલ હિલોડ રે, ઊંચા ઉપર ઊંચા આકાશની અંદર કુંજળીઓના કે લોલ રે। આ કડી હતી, તો એમાંથી આપણને ખબર પડે કયું પક્ષી કુંજળી નામનો એટલે કે કુંજળીઓ શું કરી રહી છે અહીંયા? કે લોલ કરી રહી છે। તો આ પંક્તિ અહીંયા હતી, કવિ લિપિ ગુપીને શું તૈયાર કરવા કહે છે? લિપિ ગુપીને ખળા કરો લાવ, ઢગલે ઢગલા ધાન રે ભાઈ, મોસમ આવી મહેનતની। તો ખબર પડી ને બાળ મિત્રો કે લિપિ ગુપીને ખળા તૈયાર કરવાની વાત અહીં કવિ કરે છે। તો જોઈએ જવાબમાં છે કે નહીં, આંગણું, ઘર, ખળા ને ખેતર છે? હા, ખળા તૈયાર કરવાની વાત કરી છે। તો અહીંયા ઓપ્શન સી આવશે, બરાબર? તો આ ટાઈપના એમસીક્યુ ના પ્રશ્નો કાવ્યની અંદરથી પૂછાઈ શકે છે।
હવે આપણે આગળની વાત કરીએ તો કે જોડકું, કેની વાત કરીશું? જોડકાની. બાળ મિત્રો, જ્યારે જ્યારે પણ હું તમને અહીંથી છેટો બાજુમાં દેખો ત્યારે વિડીયોને સ્ટોપ કરીને તમારે એની નોંધ કરવાની છે. તો બાળ મિત્રો, અહીંયા આપણે જોડકા જોવાના છે. જોડકાની અંદર બે વિભાગ હશે, એક તો અ વિભાગ, એક તો બીજો બ વિભાગ. હવે એની અંદર શું છે તો કે જોડકાની અ વિભાગની અંદર એક સેટ તમને આપ્યા છે કાવ્યની પંક્તિની અંદરના શબ્દો, તો એ લખીએ લીલો કંચન, બીજો છે ઉજળો દૂધ, ત્રીજો છે સોના વરણી, ચોથો છે મીઠા, પાંચમો છે રડનારો, અને છઠ્ઠો શબ્દ છે દેનારો. તો અહીં સામે એની અંદર ઉત્તર ની રીતે જોઈએ તો પહેલા શબ્દની સામે કપાસ લખેલું છે, બીજા શબ્દની સામે સીમ લખેલું છે, ત્રીજા શબ્દની સામે બાજરો લખેલો છે, આ ચોથા શબ્દની સામે માનવી છે, આ પાંચમા શબ્દની સામે ભગવાન છે, આ છઠ્ઠા શબ્દની સામે વાયરા છે. અહીંયા તમારે ખાનાની અંદર ઉત્તર આપવાના છે, એટલે કે માત્ર ને માત્ર એ જોઈને એના અંક લખવાના છે. તો અહીંયા તમને સામે ને સામે એના પાંચ ખાના પણ આપેલા હશે. તો એ પાંચ ખાનાની અંદર આપણે નંબર લખવાના છે તે આપણે જોવાના છે. તો બાળ મિત્રો, અહીંયા જે આપણા ખાના છે તૈયાર છે, છ શબ્દ છે સોરી, તો આપણે છઠ્ઠો એક ખાનો જે અહીંયા દોરી લઈએ તો આપણે છ જે જવાબ છે ઉત્તર લખવામાં કામ આવશે. તો જોઈએ બાળ મિત્રો, લીલો કંચન શું આવશે? બાજરો. તો અહીંયા આપણે આની સામે કયો નંબર લખીશું? નંબર એક, એટલે કે અહીંયા ત્રીજા ખાનાની અંદર આ ત્રીજા શબ્દ સામે બાજરા સામે એક નંબર કરીશું. અહીંયા બાજરા સામે ઉજળો દૂધ શું આવશે? કપાસ. અહીંયા પણ આપણે જવાબ લખીએ બાજરો. ઉજળો દૂધ શું આવશે? કપાસ. તો આ કપાસની સામે આપણે કેટલા નંબર લખવાના છે? બે. સોના વરણી શું બની છે? સીમ. તો આ સીમ સામે કેટલા નંબર આવશે? ત્રણ આવશે. મીઠો, વાતા મીઠા વાયરા, મીઠો શું હોય છે? વાયરો, બરાબર. તો આ વાયરો એટલે કે અહીંયા વાયરા, એની સામે આપણે શું લખશું અહીંયા? તો કે ચાર નંબર, અહીંયા ચાર ના છઠ્ઠું ખાનું આપ્યું છે એટલે ત્યાં લખશું સામે. રડનારો તે માનવી, અહીંયા શું લખશું? માનવી. કેટલા નંબર છે? પાંચ. તો આ માનવી છે એ ખાનાની અંદર આપણે કેટલા નંબર લખશું? પાંચ. દેનારો કોણ છે? ભગવાન. તો અહીંયા ખાના નંબર જે પાંચ છે એની સામે આપણે છ લખીશું. તો આ થઈ ગયા બાળ મિત્રો, આ રીતના જોડકા તમને પરીક્ષાની અંદર પણ પૂછાય છે. તો આ જોડકા તમારે યાદ રાખવાના છે, તો આની નોંધ પણ તમારે કરી લેવાની છે. આશા રાખું છું તમે લખી લીધું હશે. આગળ જોઈએ. આગળ આપણે જે બાળ મિત્રો વિરુદ્ધાર્થી શબ્દ છે એ થોડાક
ઝડપથી આપણે જોઈ લઈએ. વિરુદ્ધાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો. તો અહીંયા થોડાક શબ્દો આપેલા છે, ઉજળવું, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે ચાખવું અથવા ધૂંધળું. પછી બીજો મીઠું, તો કડવું. ત્રીજો આબાદ, બરબાદ. ચોથો દેનાર, લેનાર. તો બાળ મિત્રો, અહીંયા તમને ચાર શબ્દ વિરુદ્ધાર્થી આપ્યા છે, તે જોઈએ. ઉજળું તો ઝાંખું, ધૂંધળું. મીઠું તો કડવું. આબાદ તો બરબાદ. દેનાર તો લેનાર. આ બધા એકબીજાના વિરુદ્ધાર્થી શબ્દો છે. આગળ અર્થ જોયા હતા એ સામાન્યથી શબ્દ હતા. હવે આપણે શબ્દકોશના ક્રમમાં આપણે શબ્દને ગોઠવવા છે. તો એ શબ્દકોશના ક્રમમાં આપેલા શબ્દોની વાત કરીએ. તો શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો જોઈએ, થોડાક શબ્દ લખેલા છે અહીંયા, નોંધ કરેલી છે. મેહુલિયો, એના પછી મોસમ, એના પછી મહેર, એના પછી મહેનત, એના પછી મીઠું, એના પછી સોરી મોલ, અને છેલ્લે મલક. તો અહીંયા તમને આપણે જે આગળ શીખ્યા હતા શબ્દકોશનો ક્રમ, એનો ઉપયોગ કઈ રીતે કરીશું, તો પહેલા આપણે જોવાના છે દરેક શબ્દ વાંચી લેવાના. અહીંયા મેહુલિયો, મોસમ, મેર, મહેનત, મીઠું, મોલ ને મલક, એટલા શબ્દ આપ્યા છે. પણ ધ્યાનથી જોશો એટલે ખ્યાલ આવશે કે બધા મ થી શરૂ થતા શબ્દો આપેલા છે. તો બાળ મિત્રો, આપણે કયો ક્રમ યાદ કરવાનો છે? બાળાક્ષરી અને વ્યંજન પ્રમાણે બંને, તો મ નો ક્રમ. તો મ નો ક્રમ યાદ કરતા પહેલો અક્ષર આમાંથી કયો આવશે કહો જોઈએ. પેલા બધા અક્ષર સરખા છે, તો કયો અક્ષર જોવાનો? બીજા ક્રમનો. તો હવે મ મ વાળા બે શબ્દ હશે, અહીંયા મહેનત છે અને અહીંયા મલક છે. હા ભાઈ, અહીંયા લખેલું છે અહીંયા મહેનત અને અહીંયા મલક. તો શું થશે? અહીંયા મહેનત, એના પછીનો બીજો શબ્દ હ છે, આમાં લ છે. તો હ પેલા આવશે કે લ? તો કે લ. તો પેલો શબ્દ આપણે શું લખશું? મલક. પછી આપણે લખશું મહેનત. હવે મ પછી મા. મા વાળો કે શબ્દ છે? ના, પણ હજી મ વાળો એક શબ્દ છે. હા, તો એ લખીશું. શું લખીશું? મેહુલિયો. અહીંયા મે વાળો શબ્દ છે, સોરી બાળ મિત્રો, અહીંયા એ થઈ ગયું હતું, એટલે આપણે એને સુધારીને ફરીથી લખશું. પણ હવે મ વાળો કે શબ્દ નથી, તો મ પછી મા. મા વાળો શબ્દ પણ નથી. મ મા મી, મી વાળો શબ્દ છે. આર્યો, મીઠું. તો આપણે શું લખશું અહીંયા? મીઠું. સરસ. મ મા મી મો. મ મા મી મુ મુ મો. મે અને પછી મો. તો પેલા તો મે આવ્યો, બરાબર ને? મ પછી મા પછી મી પછી મી પછી મુ પછી મુ બીજું દીર્ઘમુ પછી મે પછી મૈ પછી મો પછી મઉ પછી મહ અને મ પછી મમ
વાળો શબ્દ છે એ આપણે આની પછી લખીએ છીએ, બરાબર? તો અહીંયા જો હવે કયો ક્રમ આવ્યો, મી મી મુ, પછી આપણે લખીશું આપણે શું, મે, તો છે આ મેહુલ લિયો, શું આવશે, મેહુલી યો, તો આપણે અહીંયા મેહુલિયો શબ્દ લખ્યો, એના પછી કયો શબ્દ આવશે, મો વાળો, તો લખીશું મોલ, તો બાળ મિત્રો મે પછી મે, મે વાળો નથી એટલે મો વાળો શબ્દ લીધો અહીંયા, હવે એના પછી તો કે મો વાળો શબ્દ બીજો છે આર્યો, હા છે ભાઈ, તો અહીંયા શું લખશું, મોસમ લખીશું, આગળ જોઈએ, હવે કયો શબ્દ વધ્યો છેલ્લો, તો કે મોસમ પછી છેલ્લે વધ્યો મેર, તો છેલ્લે જોડીયો શબ્દ આવશે મહેર, આપણે જોયું હતું જ્યારે કક્કા વળી સ્વર, કક્કાનો સ્વર નો ક્રમ, વ્યંજન નો ક્રમ પતે પછી તે છેલ્લે કયો આવશે, જોડાક્ષર નો ક્રમ, તો આપણે એ મુજબ શું કર્યું, અહીંયા શબ્દોને ગોઠવ્યા. તો આજનો આ વિડિયાની અંદર આપણે જે શબ્દકોશનો ક્રમ છે, શબ્દોના અર્થ છે, જોડકા અને વિરુદ્ધાર્થી શબ્દ વિશે જાણ્યું, વધુ આવતા અંકમાં આવજો.